મજામાં મિત્રો, આપણે ઘણા સમય પછી એક જે નવી નવી પરીક્ષાઓ આવી રહી છે ને એમાં મેથ્સની જે માસ્ટરી લેવી છે, રિઝનિંગની માસ્ટરી લેવી છે, એના પ્રયાસના ભાગરૂપે રોજ કંઈક નવું અલગથી અને સાવ સ્માર્ટ વર્ક. જી હા મિત્રો, આપણે જોતાવેત એનો જવાબ મળે એવો પ્રયાસ કરીશું. અને એના ભાગરૂપે આજનો ટોપિક છે મેથ્સની અંદર વારંવાર વર્ગમૂળ. જી હા મિત્રો, અહીં તમે આમ જોતા હશો આમ વર્ગમૂળ, ને વળી બીજી વાર ને ત્રીજી વાર ને એમ પાછું અનંત સુધી. તો આવા સમ પૂછાય ત્યારે આપણે કરવું શું? મિત્રો, સાવ શોર્ટકટ તમને આપી દઈશ, તમે જોતાવેત એનો જવાબ આપી શકશો જ. જેમ કે આનો જવાબ આવશે 6. તમે કહેશો કેવી રીતે? જોઈએ. સૌથી પહેલાં તો મિત્રો, જે આ સંખ્યા છે ને એના સામે આપણે નજર કરશું કે આ સંખ્યા કોણ છે. તો કઈ એ સંખ્યા છે એ 30 છે, રાઈટ? બીજી વાત એ પણ વિચારશું કે આ 30 છે એ કોઈ એવી બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે. વિચારો જે 10 × 3 30 ના, પણ 10 અને 3 ક્રમિક નથી. ક્રમિક એટલે શું? 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5. તો એક કામ કરી, ચાલો ને જોઈએ જ લઈ કે એવી સંખ્યાઓ કઈ કઈ આવે છે. જેમ કે હું લખી જ લઉં, ચલો 1 પછી કોણ છે? તો કે 2 પછી કોણ છે? 3 પછી 4 પછી 5 પછી 6 7 8 9, બસ આટલે સુધી જઈએ. હવે મેં વાત કરી છે ક્રમિક ગુણાકાર, તો તમે જ કહો ક્રમિક તો છે જ, 1 અને 2 ક્રમિક છે, તો એનો ગુણાકાર કેટલો થાય? તો કે 2. પછી 2 અને 3 નો ગુણાકાર? તો કે 6. 3 અને 4 નો? તો કે 12. 4 અને 5 નો? તો કે 20. 5 અને 6 નો? તો કે 30. યસ. 6 અને 7 નો? તો 42. પછી તો કે 56. પછી 8 નવા 72. પછી 90. આવી બરાબર મિત્રો ક્રમિક છે. તો અહીંયા તમે જાણો છો કે 1 અને 2 નો ગુણાકાર 2 છે, 2 ને 3 નો ગુણાકાર 6 છે. તો આ બધા ક્રમમાં છે, 2 ની પછી 3 આવે છે એમ, એટલે ક્રમિક કહેવાય. તો હવે તમે પકડી લીધું કે આ જે 30 છે એ ગુણાકાર છે કોનો? છે 5 અને 6. યસ. તો 5 અને 6 એ જે છે એ ક્રમિક છે, હા કે ના? તો મિત્રો સાવ સિમ્પલ, જ્યારે તમને અહીંયા વત્તા આપેલું હોય, શું આપેલું હોય? વત્તા. ત્યારે તમારે વિચારો કે 5 અને 6 માં મોટા કોણ છે? કારણ કે વત્તા, વત્તા એટલે મોટા, વધારવાના છે, બરાબર ને? તો તમે તરત કહેશો કે જવાબ આવશે 6, કારણ કે મોટા છે એ 6 છે. તો આનો જવાબ આવી જશે 6. તમારો બિલકુલ જવાબ સાચો. મિત્રો કંઈ છે આમાં? સાવ સિમ્પલ, ફરીથી જ્યારે અહીંયા વત્તા હોય. બીજી વાત, આ સંખ્યા વારંવાર, જો વર્ગમૂળ પછી વત્તા વળી પાછું વર્ગમૂળ પછી વત્તા વળી પાછું એ જ સંખ્યા, બરાબર? વારંવાર એ સંખ્યા આવતી અને પાછા કેવી રીતે હોય? અનંત સુધી હોય. તો તમારે આ જે સંખ્યા છે એના ક્રમ વિચારવાનો. તો તમે ક્રમ ગોતી લીધો અને એનો જવાબ જે મોટા, વત્તા છે એટલે મોટા. તો તમે કહેશો કે સર આ આ ક્યારે આવે? સાવ સિમ્પલ, જો વત્તાની જગ્યાએ એને ઓછા મૂક્યું હોય, બધી જગ્યાએ ઓછા ઓછા ઓછા, તો જવાબ શું આવી જશે? 5. તો જ્યારે ઓછા હશે ત્યારે કઈ આવશે? સંખ્યા નાની જે હશે. તો મિત્રો આટલું સિમ્પલ યાદ રહી ગયું છે, સાવ સહેલું. તો જોઈએ એક બીજું ઉદાહરણ. મિત્રો હવે તમારી સામે ઉદાહરણ રેડી છે અને આ સમની અંદર તમને અહીંયા 90 આપ્યા છે, પછી ઓછા છે, 90 છે, ઓછા છે, 90 છે, અને પાછા અનંત છે, અને વારંવાર વર્ગમૂળ તો છે જ, ફરીથી વત્તા નથી પણ કેવા છે? ઓછા છે. તો તમે તરત વિચારશો કે 90 છે એ કોના બે ક્રમિક એવી કઈ સંખ્યા મળે છે કે જેથી કરીને 90 આવે? તો તમને ખબર જ છે કે 9 અને 10 એનો જો તમે ગુણાકાર કરો તો 90 આવે. હવે જો વત્તા હોત તો કેટલા લખત? 10. અહીંયા કેવા છે? ઓછા. તો જવાબ શું આવશે? 9. યસ છે, યસ બિલકુલ સાચું. તો મિત્રો મજા આવી. તો આવા સમ પૂછાય છે, હજી આમાં 9 9 9 કેટલું છે, પણ આપણે તો શીખતું જ જવું છે. તો એક સૂત્ર આપી દઉં. યસ, ઘણા કહેશે સર જયેશનું સૂત્ર ઘણા સમયથી આવ્યું નથી. તો ચલો આપી દઉં અને પ્રેક્ટિસ પણ આજે કરી લેશું, જેથી કરીને આવા સમની અંદર ખાલી નજર કરો અને જવાબ મળે. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો જયેશનું સૂત્ર હા હવે તમારી પાસે છે. સૂત્ર કંઈક આવું છે કે વારંવાર વર્ગમૂળ હોય અનંત ને નિશાની વત્તા. ફરીથી, વારંવાર વર્ગમૂળ છે ભાઈ, કે આ વારંવાર છે, હોય અનંત, આમ અનંત છે, યસ, આમ ટપકા ટપકા અને આમ અનંત કરેલું હશે, ને નિશાની વત્તા, એટલે વત્તા પણ હોઈ શકે. તો જવાબ શું આવશે? તો ક્રમિત મોટા, મતલબ કે આ જે સંખ્યા હોય એના ક્રમિત લઈ અને જે મોટી સંખ્યા હોય એનો જવાબ આવશે. નિશાની ઓછા તો શું? તો કે ભાઈ ક્રમિત નાના, અને ગુણાકારે એના લઈ લો ફોટા. મિત્રો ગુણાકાર હોય ને ત્યારે સીધે સીધો ફોટો જ લઈ લો, કોણ સંખ્યા છે, કઈ સંખ્યા છે એનો ફોટો, મતલબ એ જ સંખ્યા એનો જવાબ.
હવે આપણે ત્રીજો પ્રકાર જે જોઈએ છે કે ગુણાકાર હોય, જેમ કે અહીંયા કંઈ પણ સાઇન નથી, એનો અર્થ કે ગુણાકાર છે, નથી અહીંયા વત્તા નથી અહીંયા ઓછા, તો અહીંયા ગુણાકાર રહેલો છે. તો ગુણાકારે એના લઈ લો ફોટા, મતલબ કઈ સંખ્યા છે, તો કે ભાઈ 90 છે. અહીંયા અનંત તો છે જ, આ તો વાત છે જ, વારંવાર વર્ગમૂળ છે તો કે હા હોય અનંત, હા અનંતની તો વાત છે જ. તો તમારે શું કરવાનું, એ જે જવાબ છે મતલબ કે 90 ઈ જવાબ, તો 90 જવાબ તમને આપેલો છે, જી હા આર્યનવ, તો આ જવાબ છે એનો સાચો છે. તો મિત્રો મજા આવી, તો એક તમારા ટેસ્ટ રૂપે 3 ઉદાહરણ લઈ અને આપણે આગળ વધીએ. ફરીથી ક્રમિત માટેની જ વાત હશે, જેમ કે એમાં 2 હશે, 6 હશે, 12 હશે, 20 હશે, 30 હશે, 42 હશે, 56 હશે, 72 હશે, 90 હશે, તો હવે કઈ હોઈ શકે, તો 10×11 એટલે 110 પણ હોઈ શકે છે. પણ આપણે શોધી લેવાની કે એ સંખ્યા કઈ છે, અને ક્રમિતની અંદર જો વત્તા હશે તો તમને ખબર જ છે કે જે મોટી સંખ્યા હશે લઈ લેશો, ઓછા હશે તો એ નાની સંખ્યા હશે લઈ લેશો, અને જો કંઈ વત્તા કે ઓછા નહીં હોય ને આવી રીતે અનંત હશે તો એ સંખ્યા સીધે સીધી મૂકી દેશો. ઇઝ ઇટ ઓકે? તો ફરીથી 3 ઉદાહરણ જેનો જવાબ તમારે આપવાનો છે મિત્રો. તો હવે આના જવાબ તમારે આપવાના છે, અને કોમેન્ટ્સ બોક્સમાં બોક્સની અંદર પણ તમારે લખવાના છે કે તમારા 3માંથી મતલબ કે 4, 5, 6 જે છે એના જવાબ તમારા કેટલા સાચા પડ્યા અને કેવી મજા આવી. તો કોમેન્ટ્સની હવે હું દરરોજ રાહ જોઈશ, કારણ કે જ્યારે નવી કંઈક વસ્તુ મૂકીશ ત્યારે તમારા અભિપ્રાયની હું જરૂરથી રાહ જોઈશ. અને બીજી વાત, તમે લોકો લાઇક તો કરો જ છો, કોમેન્ટ્સ તો એ લખશો, પણ આ વિડીયો ગમ્યા હોય તો તમે તરત ને તરત તમારા મિત્રોનું જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે એની અંદર શેર કરી દેજો. તો વાત આટલી જ છે કે જુઓ જે 12 પછી વળી વત્તા 12 વત્તા 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 અનંત સુધી તો છે જ, આ બધું જો 3 અનંત સુધી છો એની જ આપણે વાત કરીએ છીએ, તો તમે તરત 12 વિશે વિચારશો. યસ, વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરજો પહેલાં અને પછી આગળ જોજો. તો આપી દઉં સોલ્યુશન. ઓકે હા, તો અહીંયા છે 12, એટલે તમારે તો મગજમાં સીધી એ જ ચકેડું હાલશે કે 12 હોય તો એવી કઈ સંખ્યા 2 છે કે બાજુ બાજુમાં હોય અને ગુણાકારમાં 12 થાય. તો તમે તરત ને તરત પકડી લીધું છે કે યસ 3×12 થાય. હવે વિચારવાનું છે શું, સિમ્પલ કે જો વત્તા હોય તો ક્રમિત મોટા, તો મોટું કોણ છે, 4. યસ, તો બિલકુલ જવાબ તમારો સાચો છે, 4. હવે રહી વાત 7માં, ચલો 7ની અંદર ક્રમિત વિચારશો નહીં, વિચારો શું કામ, બધું ગુણાકાર છે. યસ, તો ગુણાકારમાં તો સીધો ફોટો જ લઈ લેવાનો છે, તો 7નો ફોટો લઈ લ્યો તો જવાબ બિલકુલ સાચો છે. ઘણી વખત આમાં પાપે 3, 6, 8 અને અન્ય, તો 3, 6, 8 તો જવાબ છે જ નહીં, તો તમારે કઈ કરવાનો, અન્ય કરી નાખવાનો. હવે ચલો આમાં શું કરશું, અહીંયા માઇનસ છે, બગડો છે, તો બગડાના એવા ભાગ મળે છે કે જે ગુણાકાર ક્રમિત હોય. યસ, બિલકુલ સાચું છે, 1×2 બરાબર આક્રમિત છે, 1 પછી 2 આવે છે, 3 પછી 4 આવે છે, એટલે ક્રમિત તો છે જ. હવે આની અંદર ઓછા છે એટલે કોનું લેવાનું છે, ઓછા હોય તો શું લઈ છે, ક્રમિત નાના. યસ, બિલકુલ સાચું છે, તો આનો જવાબ શું આવશે, 1. તો આ જવાબ આવે ના, આ જવાબ આવે ના, તો અન્ય આવશે. મિત્રો અહીં ક્યારે કેવું બને કે હાર્ડ પૂછવું હોય તો, થોડુંક અઘરું પૂછવું હોય તો, તો મિત્રો એક નવો નિયમ જે કદાચ ઘાતાંકનો નિયમ તમને યાદ જ હશે કે કોઈ પણ સંખ્યાનો જો તમે 0 ઘાત લો તો એનો જવાબ હંમેશા શું આવે, 1. સમજાણી વાત મિત્રો? તો અહીંયા જે આ સંખ્યા 45 છે એની 0 ઘાત એટલે આમ એકડો જ મૂક્યો છે, પણ એણે તમને ભ્રમિત કરવા માટે થઈને, તમે એટલે મેં ભ્રમિત કરવા માટે આવું પણ પૂછી શકે, તો અહીંયા 45નો 0 ઘાત એટલે કે 1 આવે, અને આનો જવાબ તો આપણે ખબર જ છે કે 1 જ આવે છે, તો આનો જવાબ 45×0 એટલે અહીં એકડો ક્યારેક આવી રીતના ન પણ મૂકે તો આપણે કંઈ ટેન્શન રહેવાનું નથી. તો મજા આવી મિત્રો, તો ધેટ્સ ગુડ. પણ મિત્રો એક આની બાબતે મતલબ કે આ જે ગુણાકારની બાબતે અને અનંત ન હોય એવું ક્યારેક પૂછાય છે, તો એમાં શું કરું, ફરીથી જો ગુણાકારની સોરી આમાં નથી આ ગુણાકારની બાબતે અને અનંત ન હોય તો શું કરું, એક આપણે એ જોઈ લે, હજી ઘણું બધું કેટલું છે આની અંદર, પણ નાની નાની વાતો આપણે શીખતા જશું, આવડતું જશે, અને પછી પરીક્ષાની અંદર સીધે સીધો જવાબ. ઇઝ ઇટ ઓકે? તો હવેની જે પેટર્ન છે એ પેટર્ન જો, આ બધી અનંત હતી તો આપણે 3 વસ્તુ અનંતમાં જોઈ લીધી, વત્તા માટે, ઓછા માટે અને ગુણાકાર માટે, એટલે અનંતની સાઇન છે બરાબર, આનો અર્થ કે અનંત સુધી આમ છે, તો એનો જવાબ કેમ મેળવો, એ મળી ગયો. હવે આપણે ગુણાકારમાં જોવું છે અને જેમાં અનંત નથી એના માટે શું થઈ શકે, લેટ વી સી. જેમ કે મિત્રો અહીંયા તમે જુઓ છો વર્ગમૂળ 7 પછી વર્ગમૂળ 7 પછી વર્ગમૂળ 7, જો એમાં અનંત હોત તો 7 જવાબ આવો, પણ અહીંયા 3 જ વાર છે જો મિત્રો, એટલે જોઈ લેજો, આ 1 વાર, આ 2 વાર, આ 3 વાર, તો 3 જ વાર છે બધું ગુણાકારમાં, પણ 3 જ વાર છે, ત્યારે શું કરું. તો મિત્રો
સાવ સિમ્પલ, સાત તો અહીંયા આવશે જ, પણ અહીં કાંઈક ઘાત આવશે. ફરીથી સાત આવશે પણ ઘાત આવશે. મિત્રો એક આપણે સાથે સાથે જરાક જોઈ લઈએ, તમને આ ખબર હોવી જોઈએ. આમાં સ્તુઓ વધારાનો આપણે જોઈએ કે સાતનું વર્ગમૂળ લખ્યું હોય ને તો એનો અર્થ કે આ વર્ગમૂળ છે ને એ સાતની ઘાત છે. કેટલી ખબર છે? એક દ્વિતીયાંશ. કેટલી ઘાત છે? એક દ્વિતીયાંશ. એ એક ખબર હોવી જોઈએ, બરાબર. તો જો ઘનમૂળ હોય ને, દાખલા તરીકે આ આમ શું ક્યાંક કામ આવી જશે, આપણે આગળ ભણશું ને એમાં, તો સાતની કેટલી ઘાત કહેવાશે? એક તૃતીયાંશ. ધારો કે પંચમૂળ હોય તો આ પંચમૂળ કહેવાય, પાછળ કરો ને એટલે સાતનું પંચમૂળ, તો શું કહેવાય? સાતની કેટલી ઘાત હશે? એકના છેદમાં પાંચ. આ એક વસ્તુ વધારાનું ખાલી કરાયું. હવે આમાં આપણે શું કરવાનું? મિત્રો અહીંયા આપણે બગડાને ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા ઘાત મૂકી છે પણ બગડાને આધારિત. અને કેટલી વાર? તો બગડાની ઘાત કેટલી વાર? તો કે આ કેટલા કેટલી વાર વર્ગમૂળ છે? તો કે આ તો 2 ની 3 ઘાત. એનો જવાબ કેટલો આવે? 8. તો અહીંયા જે ઘાત હશે ને એ અપૂર્ણાંકમાં આવશે. અપૂર્ણાંક એટલે શું? આ ટાઈપની. તો અહીંયા તમારે ખબર પડી જશે કે જે આ જે જવાબ આવે ને એ તમારે નીચે મૂકવાનો. એટલે કેટલા મૂકશો? 8. અને આમાંથી એક ઓછું એ ઉપર મૂકી દેશો, 7. એટલે કે આનો જવાબ શું આવે? 7 ની 7/8 ઘાત. મિત્રો ફરીથી સાવ સિમ્પલ છે, જે સંખ્યા છે એ તો મૂકી જ દેશો, એની ઘાત મૂકવી છે, પણ છેદમાં શું મૂકશો? છેદમાં ગણવાના કે 1, 2 ને 3, તો 2 ની 3 ઘાત. દાખલા તરીકે 5 હોત તો કે 2 ની 5 ઘાત, 4 હોત તો કે 2 ની 4 ઘાત. સમજાય છે વાત? તો અહીંયા કેટલી વાર છે એ એટલી ઘાત જે જવાબ આવે એને તમારે છેદમાં મૂકવાનો, એમાંથી એક છે તમારે ઓછો કરવાનો છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ બીજો દાખલો. તો હવે તમારી સામે છે વર્ગમૂળ 9, પછી ગુણાકારની જ સાઇન છે, બરાબર, કંઈ છે નિર્વળી એટલે, પણ અનંત નથી. નહીં તો અનંત હોત ને, આમ ડેશ ડેશ કરીને અનંત કર્યું તો આપણે 9 મૂકી દે. હવે તમે ક્લિયર છો કે આનો જવાબ શું આવે? તમને ખબર જ છે કે અહીંયા તમારે 9 મૂકી દેવાનો છે. અહીંયા છેદમાં, તો છેદમાં તમારે 2 ની ઘાત કેટલી? તો કે 1, 2, 3, 4. હવે 2 ની 4 ઘાત એટલે ખબર છે 2 નો કેટલી વાર ગુણાકાર? 2 ની સાથે 4 વાર ગુણાકાર. તો 2 2 4, 4 2 8, 8 2 ને 16. ફરીથી અહીંયા તમારે 16 મૂકવાના, ભાઈ એનાથી એક ઓછો તમારે અહીંયા મૂકવાનો છે. ઇઝ ઇટ ઓકે? હવેનો સમ તમને આવડવો જોઈએ. આર યુ રેડી? તો ચાલો મિત્રો ટ્રાય કરો. 2 જ છે, અનંત નથી, નહીં તો 7 જવાબ આપી દે. વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે ફ્રેન્ડ, તો તમારો જવાબ શું આવે છે ચલો ચેક કરીએ. મિત્રો હવે તમે જાણો છો એમ કે તમારે કરવાનું છે શું? તો કે ભાઈ આ જે છે એ 7 વડો તો મૂકી જ દેવાનો છે, ઉપર અહીંયા કંઈક અપૂર્ણાંકમાં આવશે, પણ નીચે કોણ આવશે? તો કે ભાઈ 2 વાર છે. તો 2 ની કેટલી ઘાત? તો કે 2, તો કેટલા આવશે? 4. તો અહીંયા કેટલા આવી જશે? 4. અને એનાથી એક ઓછો, તો 7 ની 3/4 ઘાત. એવું છે? નથી 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 નથી. એટલે શું આવી જશે? અન્ય. પણ ના મિત્રો, એમ ઉતાવળ કરાય નહીં, કારણ કે થોડુંક જોઈએ કે આ વળી શું મૂક્યું છે. એટલે મિત્રો આપણે થોડુંક હાર્ડ એટલે ચાઈ કરીને શીખવું છે, તમારે આમાં ગભરાઈ ન જતા, કે જેમ કે આ ભૂલ પડી તો જરાય બિલકુલ ગભરાતા નહીં, પણ આપણે શીખવું છે. મિત્રો આપણને આ ખબર પડવી જોઈએ કે આ ખરેખર શું છે. તો જો મિત્રો 7 ની 3/4 છેદમાં 4 ઘાત એટલે શું? કે 7 નો ઘને છે, એટલે કે હું આને આમ લખી શકું 3 × 1/4, કારણ કે 3/4 હોય તો તમે એને એમ લખી શકો 3 × 1/4, 3 × 3 એટલે એ નહીં છે. હવે 7 ની 3 ઘાત એ તો તમને ખબર જ છે કે 7 ની 3 ઘાત, અને 1/4 એટલે તો એનો ચતુર્થ મૂળ લખી શકાય. મેં હમણાં જ વાત કરી કે જો ચતુર્થ મૂળ હોય તો તમે 1/4 ઘાત લખી શકો, એનાથી ઊંધું 1/4 ઘાત હોય તો તમે ચતુર્થ મૂળ લખી શકો. હવે યસ, તો ચતુર્થ મૂળ તો છે, પણ 7 ની 3 ઘાત એટલે શું? તો કે ભાઈ 7 × 7 × 7, 47 × 49 કરો જે હું તો મોઢે ખબર હોય જોઈએ, 9 × 7 = 28, ને 29 + 30 = 31, 32 + 33 = 33, યસ. તો ધેટ મીન્સ તમે જે જવાબ વિચાર્યો હતો એ જ જવાબ આ છે. તો મિત્રો ક્યારેક એ લોકોને મન થયું કે આ લોકોને હાર્ડ પૂછવું છે, તો આમ જોઈએ તો કંઈ હાર્ડ નથી, પણ કોઈ ગામના બધા લોકો ભૂલ કરીને આવી જાય, પણ તમે બિલકુલ ભૂલ કરતા નહીં. અને એટલા માટે હું કંઈક ને કંઈક નવું તમને કોન્ફિડન્સ વધે એટલા માટે કરું છું. એટલે અત્યારે ધારો કે ખોટું પડ્યું, કોઈ ટેન્શન નહીં, હું તમારા માટે નવા નવા દાખલા શોધીને આપીશ અને તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધતો જશે. હજી આમાં આપણે થોડુંક ડીપમાં જશું. ફરીથી આજે આપણે શું શીખ્યા છે એકવાર ચેક કરી લઈ, અને પછી તમે લોકો જરૂરથી પ્રેક્ટિસ કરી લેજો. તો 3 પહેલાં હતા અને હવે આ 4, અને આ 4માં પણ તમે ચેકિંગ કરો કેટલા તમને આવડે છે. ચલો 12
પાછું બાર ગુણાકારમાં જ છે અને વારંવાર છે અનંત સુધી છે. બિલકુલ સાચું છે, જવાબ શું આવશે? બાર. પછી બાર વત્તા બાર એવું પાછું અનંત સુધી છે, વત્તા છે. યસ બિલકુલ સાચું, ત્રણ ચોક બાર, તો જવાબ શું આવશે? ચાર. બાર ઓછા બરાબર વર્ગમૂળ ઓછા 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 વળી વિચારી લીધું કે બાર એટલે તો કે ત્રણ ચોક બાર, એમાં કેવા લેવાના છે? ઓછા, તો ત્રણ અને ચારમાં ઓછા કોણ છે? યસ બિલકુલ સાચું, બાર 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 ત્રણ જ વાર છે. યસ તો એનું બાર તો આવશે જ, ઉપર કેટલો આવશે? તો કે બે ની એક ઘાત, બે ઘાત ને ત્રણ ઘાત, બે ની ત્રણ ઘાત એટલે આઠ, એ ખબર છે, અને આઠ અહીંયા આઠ હોય તો અહીંયા સાત છે. બિલકુલ સાચું. તો મિત્રો મજા આવી? તો આવી મજા કરતા રહેશો, આવું જ રીઝનિંગમાં જલસા કરાવશું. અને હા, નવું 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 આવ્યા જ કરશે, પણ તમારી કોમેન્ટ્સની પણ હું રાહ જોઈશ, કારણ કે તમારી કોમેન્ટ્સ પણ મને આવ્યા કરશે. અને આપણે કામ હવે બમણા ઉત્સાહથી કરવાનું છે. આ બેસ્ટ ચાન્સ છે કોઈ પણ એક્ઝામની અંદર, જે આંકડાકીય જે મેથેમેટિક્સની અંદર વારંવાર જે બધું પૂછાતું હોય છે એ આપણે જોતા જશું, શીખતા જશું, અને મોજ કરતાં કરતાં આપણો જે ટાર્ગેટ છે કે કોઈ પણ પરીક્ષા એ રમત છે, અને એ આપણે સાબિત કરીને બતાવીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, અરે હા, કોમેન્ટ્સની રાહ સાથે.